वंदे गुजरात। नमस्कार दर्शक मित्रों, ICDS महिला અને બાળ વિકાસ વિભાગ દ્વારા સંચાલિત આજના ઉમરે આંગણવાડી કાર્યક્રમમાં હું આપ સૌનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું। દર્શક મિત્રો, પોષણ અભિયાન 8 માર્ચ 2018ના રોજ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા રાજસ્થાનના ઝુંઝુનું જિલ્લામાંથી શરૂ કરવામાં આવેલ હતું અને એમના જે 4 મુખ્ય હેતુ આપવામાં આવેલ હતા એમાં એક સામુદાયિક આધારિત પ્રવૃત્તિઓને ખૂબ જ ઇમ્પોર્ટન્સ આપવામાં આવેલ છે। આપણા મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આંગણવાડીમાં દરેક મહિનાના 4 મંગળ દિવસ ઉજવવામાં આવે છે, જેની અંદર ત્રીજો મંગળવાર અન્નપ્રાશન દિવસ તરીકે ઓળખવામાં આવે છે। દર્શક મિત્રો, અન્નપ્રાશન દિવસ આપણા જે બાળકો હોય છે, જેમને 6 મહિના પૂર્ણ થાય છે, એમને 7મા મહિનાથી શું પોષક તત્વ આપવામાં આવે છે, તેમનું ઇમ્પોર્ટન્સ શું હોય છે, એમની આજે સમજ આપવામાં આવશે। આપણા આજના કાર્યક્રમ માટે આપણે સ્પેશિયલ ગેસ્ટ માટે ડૉક્ટર નિલેશ ઠાકર સાહેબને બોલાવવામાં આવેલ છે, જે આરોગ્ય અને પરિવાર કલ્યાણમાં ન્યુટ્રિશન સેલમાં સ્ટેટ પ્રોગ્રામ ઓફિસર છે, સાથે RBSK ટીમ માટે મોનિટર કરે છે। હું સાહેબને વધુ સમય ન લેતા આજના કાર્યક્રમની શરૂઆત કરાવીશ અને સાહેબ દ્વારા આપણે આગળના ચર્ચા કરીશું। નમસ્તે દર્શક મિત્રો, નમસ્તે। તમારી સાથે વાતચીત સારી રીતે કરી શકું એના માટે હું માસ્ક કાઢવાની પરમિશન માગીશ, પણ આપણે SMSને હંમેશા યાદ રાખીશું। S એટલે સોશિયલ ડિસ્ટન્સિંગ, M એટલે માસ્ક અને S એટલે સેનિટાઇઝેશન। જ્યાં પણ જઈશું ત્યાં સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવીશું, માસ્ક હંમેશા પહેરેલો રાખીશું અને આપણા હાથને આપણે વારે વારે ધોતા રહીશું। તો અન્નપ્રાશન દિવસના હેતુઓ તમને ડૉક્ટર વત્સલે બહુ સરસ રીતે કહ્યા અને આપણે જે ત્રીજો મંગળવાર ઉજવીએ છીએ એ અન્નપ્રાશન દિવસ માટે ઉજવીએ છીએ। બહુ જ જરૂરી છે અન્નપ્રાશન, કેમ? કારણ કે શરૂઆતના જે 6 મહિના છે, જેવું બાળક જન્મે છે એટલે આપણે એવું કહીએ છીએ કે એને ફક્ત માતાનું દૂધ જ આપવાનું છે, એમાં આપણે પાણી પણ આપવાની ના પાડીએ છીએ। અને જેવા 6 મહિના પૂરા થાય, 6 મહિના પૂરા ક્યારે થશે એટલે કે 180 દિવસ બાદ હવે આપણે બાળકને ઉપરનો ખોરાક ચાલુ કરવાનો છે। કેમ? કેમ કે 6 મહિના સુધી જે બાળકને ખોરાક મળે છે ને, જે દૂધમાંથી એનું જે કેલરી લઈ રહ્યો છે, એને માતાનું દૂધ મળી રહ્યું છે, તો માતાના દૂધનો જે ખોરાક એને મળી રહ્યો છે, માતાનું દૂધ એને મળી રહ્યું છે, એમાંથી એની શરીરની બધી જ કેલરી એને પરિપૂર્ણ થઈ જાય છે। પણ જેવા બાળકના 6 મહિના થાય એટલે એનો વૃદ્ધિ અને વિકાસ થઈ રહ્યો હોય છે, બાળકના હાડકાં વધી રહ્યા હોય છે, બાળકના સ્નાયુઓ વધી રહ્યા હોય છે, બાળકની ઊંચાઈ વધી રહી હોય છે, એના વજનમાં વધારો થાય છે, એટલે હવે 6 મહિના જેવા પૂરા થાય છે ને એટલે બાળકને એ માતાનું દૂધ પૂરતું પડતું નથી, હવે એને ઉપરનો ખોરાક આપવો ખૂબ જ જરૂરી બને છે। અને જો 6 મહિના બાદ અને ઉપરનો ખોરાક આપવામાં ના આવે અને ખાલી જો એના માતાના દૂધ ઉપર જ એને રાખવામાં આવે તો વચ્ચે એક એનર્જી ગેપ, એટલે કહીએ કે કેલરી ગેપ રહી જશે એમ, અને એ કેલરી ગેપ 6-8 મહિનાની અંદર 150 કિલો કેલરી જેવી હોય છે। એટલે કે જો ઉપરનો ખોરાક આપણે 6 મહિના બાદ ચાલુ નથી કર્યો અને બાળક જો ફક્ત માતાના ધાવણ ઉપર છે તો એને એક દિવસની 150 કિલો કેલરી ઓછી મળે છે। તો વિચારો કે એક મહિનામાં કેટલી બધી ગેપ થઈ, એક મહિનામાં આ ગેપ આપણી 4500 કિલો કેલરી જેટલી થઈ ગઈ। અને આ જ રીતે બાળકનું વજન 2-3 કિલો અહીંથી જ ઓછું થવાની શરૂઆત થાય છે। અને હજુ જો કેટલાક માતા પિતા હજુ પણ રાહ જોવે, 8 મહિના બાદ પણ હજુ એનો ઉપરી આહાર શરૂ ના કરે તો એ ગેપ વધીને 150 થી વધીને 210 કિલો કેલરીની થઈ જાય છે। એટલે એમ કહીએ ને કે મહિનાની અંદર 6000 કિલો કેલરી એને ઓછી મળે છે, અહીંયા જ બાળકનું વજન 4-5 કિલો ઓછું થઈ જાય છે। અને એમ કહું ને કે ઉપરી આહાર જો 6 માસ બાદ ચાલુ ના કરવામાં આવે તો બાળકના કુપોષણનો પાયો અહીંયા જ નખાઈ જાય છે। તો આજે ચલો ડિટેલની અંદર જોઈએ કે અન્નપ્રાશનના દિવસે આપણે ઉપરી આહાર વિશે જે માતા પિતા આવશે, જે દાદા દાદી આવશે, એમને શું માહિતી આપીશું। તો પહેલાં તો અન્નપ્રાશન કોને અન્નપ્રાશનના દિવસે આપણે કોને કોને બોલાવીશું, તો જે માતાનું બાળક 4-9 મહિનાનું છે એ તમામને આપણા અન્નપ્રાશન દિવસ ઉપર બોલાવીશું। 4 મહિને તો ખોરાક ચાલુ નથી કરવાનો, પણ એની તૈયારીના ભાગરૂપે એને માહિતી આપતા રહીએ જેથી એનું બાળક 6 મહિના પૂરા થાય એટલે ઉપરી આહાર ચાલુ કરે, એટલા માટે આપણે 4th મહિનાથી લઈને 9મા મહિના સુધીના તમામ જે બાળકો છે એની માતાઓને બોલાવીશું। 4 મહિનાથી યાદ રાખજો કે 4-6 મહિના સુધીના જે બાળકો આવશે એમને આપણે ચાલુ કરવાનું નથી કહેવાનું, પણ એમને ખાલી માહિતી આપીશું, એટલે કે 180 દિવસ બાળકના પૂરા થશે, 6 મહિના પૂરા થશે એટલે આપણે એમનો ઉપરી આહાર ચાલુ કરીશું। તો બાળકને છે ને શક્તિ માટે અનાજ,
જેમ કે ઘઉં, ચોખા, બાજરી, જુવાર, મકાઈ, બટેટા, ગોળ, ખાંડ, ઘી અને તેલ આ પાચક ખોરાક છે એ બાળકને શક્તિ આપે છે. હવે જે વૃદ્ધિ માટે ખાસ પ્રોટીન જોઈએ, એટલે કે આપણા માંસ અને જે મસલ જે બનેલા છે મસલ, એમના માટે વૃદ્ધિ માટે કઠોળ છે, દાળ છે, તુવેર, અડદ, મઠ, ચણા અને દૂધની બનાવટો. અને બીજું કે જો ખોરાક ઘરમાં લેવાતો હોય, એટલે કે જો મિક્સ ડાયટ ઉપર હોય, તો માંસ, ઈંડા અને માંસાહાર પણ આપી શકાય. બીજું છે રોગપ્રતિકારક શક્તિ માટે, જેમાં લીલા પાંદડાવાળા શાકભાજી છે, ઘાટા પીળા રંગના ફળો છે, ગાજર છે, આમળા છે, જેમાંથી વિટામિન અને મિનરલ્સ મળે છે. એટલે આવો ખોરાક બાળકને આપવો જોઈએ. ખાસ કેવો ખોરાક આપવો જોઈએ? શક્તિથી ભરપૂર હોય, જેની અંદર સારી ગુણવત્તાવાળું પ્રોટીન હોય, વિટામિન હોય, સૂક્ષ્મ પોષક તત્વો યુક્ત હોય, બાળક એને સહેલાઈથી ગળી શકે તેવું હોય, નરમ હોય. અને માત્રાનો જથ્થો છે ને વધુ પડતો નથી આપવાનો, કેટલો આપવાનો છે હું તમને સરસ રીતે બતાવું છું. અને જે બનાવવામાં સરળ હોય, બાળકને સહેલાઈથી પચી શકે તેવો હોય, એમાં હાનિકારક તત્વો ના હોય, રેસા વગરનો હોય, કારણ કે રેસા એના ગળામાં ભરાઈ રહેશે, એટલે એવા રેસા વગરનો ખોરાક આપવાનો છે. અને એવો ખોરાક જે સ્થાનિક વિસ્તારમાં એને સહેલાઈથી મળતો હોય, આપણે એવા ખોરાક ઉપર ભાર મૂકીશું. તો 6 મહિના પૂરા થાય, મેં તમને જે ગ્રાફની વાત કરી હતી, તો એ આ ગ્રાફની વાત છે કે જેવા 6 મહિના પૂરા થાય ત્યારે શું થાય છે. જુઓ કે 6 મહિના સુધી બાળકને 540 કિલો કેલરી જોઈએ 3 થી 6 મહિનામાં, તો એને દૂધમાંથી મળી રહે છે, એને ઉપરનું કંઈ જ લેવાની જરૂર નથી પડતી. પણ જેવા 6 મહિના પૂરા થાય છે, એટલે એની કેલરી ગેપ જે છે, દૂધમાંથી ખાલી એને 460 કિલો કેલરી મળે છે, અને જે 150 કિલો કેલરી ઉપરી આહારમાંથી મળવી જોઈએ એ મળતી નથી. એટલે 6 મહિના પૂરા થાય એટલે ઉપરી આહાર ચાલુ કરવો ખૂબ જરૂરી છે. અને આની અંદર જો હજુ મોડું થાય, એટલે કે 9મા મહિના સુધી બાળકને તમે ઉપરી આહાર ના આપો, તો જો આ કેલરી ગેપ છે ને એ 210 કિલો કેલરી થઈ જાય છે, એટલે કે 1 મહિનાની અંદર 6000 કિલો કેલરી જેટલી ગેપ પડી જાય, અને બાળકનું વજન 4 થી 5 કિલો ઓછું થાય છે, અને બાળક અહીંયા જ કુપોષણનો ભોગ બને છે. અને હવે 2 કે તેથી વધુ વર્ષ સુધી સ્તનપાન ચાલુ રાખવાની વાત છે. જ્યારે અંધપ્રાશનનો દિવસ આવે, તો સ્તનપાન અંગે અને આ મહત્વ અંગે ખૂબ જરૂરી છે અને વાતચીત કરવી જ પડે કે સ્તનપાન ક્યાં સુધી ચાલુ રાખવું. તો સ્તનપાન હંમેશા 2 કે તેથી વધુ વર્ષ સુધી ચાલુ રાખવું. કેમ? કારણ કે જો તમે 12 મહિનાથી બાળક મોટું થઈ જશે અને તમે સ્તનપાન બંધ કરાવી દો છો, તો ઉપરના ખોરાકમાંથી એને ખાલી 500 કિલો કેલરી મળશે, પણ જે 380 કિલો કેલરી જે મળવી જોઈએ માતાના દૂધમાંથી એ મળતી નથી, અને બાળકને 380 કિલો કેલરીની ગેપ રહી જાય છે. બાળક અહીંયા પણ કુપોષિત થાય છે. તો 2 વસ્તુનું સરસ રીતે અહીંયા કોમ્બિનેશન આવે છે. એક છે 2 કે તેથી વધુ વર્ષ સુધી સ્તનપાન ચાલુ રાખવું, અને 6 મહિના બાદ આપણે એને ઉપરી આહાર ચાલુ કરીએ યોગ્ય માત્રાની અંદર, જેથી બાળકનું વૃદ્ધિ અને વિકાસ બહુ સારી રીતે જળવાઈ રહે. બીજું મહત્ત્વનું છે એક આ લોહ તત્વ. શરૂઆતના 6 મહિના સુધી બાળકના શરીરની અંદર લોહ તત્વ હોય છે કે જે ચાલી રહે છે. માતાના દૂધમાં લોહ તત્વનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે, એટલે શરૂઆતના 6 મહિના સુધીના જે લીવરની અંદર જે લોહ તત્વ સંગ્રહાયું હતું એ ઉપયોગમાં આવી જાય છે. પણ 6 મહિના જેવા પૂરા થાય છે એને માતાના દૂધમાંથી લોહ તત્વ હોતું નથી, એટલે ઉપરી આહાર એવો લેવાનો છે કે જેની અંદરથી લોહ તત્વ મળી રહે. પણ જો ઉપરી આહાર જ ચાલુ ના કરવામાં આવે, તો આ લોહ તત્વની ખાધ રહી જાય છે, અને બાળક ત્યાં જ એનિમિયાનું ભોગ બને છે. એટલે ઉપરી આહાર અને એવો ખોરાક જેમાં લોહ તત્વ હોય એવો ખોરાક આપણે ચાલુ કરવો ખૂબ જરૂરી બને છે. તો સ્તનપાન ક્યાં સુધી કરાવવાનું, મેં હમણાં તમને વાતચીત કરી, 2 કે તેથી વધુ વર્ષ સુધી સ્તનપાન ચાલુ કરીશું, અને જોડે જોડે 6 મહિના પછી આપણે એને ઉપરી આહાર પણ ચાલુ કરવાનું છે. તો હવે કેટલો ખોરાક અને શું આપી શકાય એના વિશે થોડી વાતચીત કરીએ. તો હવે બાળક જેવું 6 મહિના પૂરું થાય એટલે આપણે એનો ખોરાક આપવાનો છે. હમણાં વાતચીત કરી ને કે નરમ અને પોચો હોવો જોઈએ. તો કેવો ખોરાક આપી શકાય? જો કંઈ સ્પેશિયલ ખોરાકની જરૂર નથી હોતી બનાવવાની, ઘરમાં બનતી તમામ વસ્તુઓ બાળકને આપી શકાય છે. સમજી લો કે ખીચડી બનાવી છે આપણે, તો જે ઢીલી ખીચડી આવે છે, ઢીલી ખીચડીને શું કરીશું આપણે? તો આવી વાટકીની અંદર આપણે ત્યાં ચાની ગરણી હોય, ચાની ગરણી લગભગ બધાના ઘરે હોય છે, તો ચાની ગરણી લઈ લેવાની, અંદર એની અંદર ખીચડી આપણે નાખી દેવાની જે ઢીલી હોય, થોડું અંદર દૂધ નાખી દેવાનું, અને પછી ચમચી લઈ આપણે જ્યારે આમ 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 કરીએ, તો નીચે આ વાટકીની અંદર એનો માવો આવશે, એટલે કે એકદમ ખીચડીનો માવો જે નીચે પડે છે, એની અંદર 1 ચમચી ઘી કે તેલ નાખીને બાળકને આપી શકાય. એ જ રીતે બીજી શું વસ્તુ આપી શકાય, એ છે દાળ ભાત. તો વઘાર્યા વગરની જે દાળ આવે છે, એટલે કે જે બાફેલી દાળ આવે છે અને ભાત આવે છે, એ પણ આપણે આની અંદર લઈ લઈએ, એમાં થોડું દૂધ મિક્સ કરી લઈએ, અને પછી આપણે ચાની ગરણીની અંદર આ રીતે કરીશું, એટલે નીચે માવો ગરશે, અને માવો એની અંદર 1 ચમચી ઘી કે તેલ નાખીને બાળકને આપી શકાય. તો ઘરમાં બનતી તમામ વસ્તુ આપી શકાય, શાકભાજી પણ, જ્યારે બાફેલા હોય તો શાકભાજી બાફીને આ જ રીતે ક્રશ કરીને આપી શકીએ છીએ. આથાવાળી વસ્તુઓ, હા, ઢોકળા છે, ઈડલી છે, એ પણ આપણે ક્રશ કરીને બાળકને તમે આપી શકો છો.
વાંચો. ઘરમાં બનતી તમામ વસ્તુ આપી શકાય છે. ખાસ એટલું ધ્યાન રાખીશું કે જ્યારે બાળક 12 મહિનાનું ના થાય ને ત્યાં સુધી આપણે તીખા કે ગળ્યાનો સ્વાદ આપણે નહીં આપીએ. બાળકને તીખાનો કે ગળ્યાનો સ્વાદ આપણે 12 મહિના બાદ આપવાનું શરૂ કરીશું. હવે કોને કેટલું આપી શકાય? તો આપણી પાસે મમતા કાર્ડ હોય છે. મમતા કાર્ડની અંદર આ માહિતી દરેકને, દરેક માતાને આપણે મમતા કાર્ડ આપીએ છીએ. મમતા કાર્ડની અંદર માહિતી આપેલી જ હોય છે, પણ છતાંય કોને કેટલું આપવું એ ખાસ તમને બતાવી દઉં. તો આ એક માપ બતાવવા માટે તમને બતાવું છું કે આ એક 200 ml એક આ બીકર છે. હવે બાળકનું જે 12 મહિનાનું થઈ જાય ને તેનું પેટ હોય છે ને 200 ml જેટલું હોય છે. તો 200 ml જો આપણે લેવા જઈએ તો 200 ml એટલે આટલું આટલું થાય આ જે મેં ભર્યું એ. અને એને જો હું વાટકીની અંદર લઉં તો વાટકી કેટલી ભરાય? તો જુઓ તમે, આ મોટી વાટકી છે એ આટલી વાટકી ભરાય છે. તો મોટી વાટકી ભરાય એટલું, એટલે કે આ એક માપ લઈ લઈએ અને આ મોટી વાટકી, તમે જે આ વાટકીની સાઇઝ દેખાઈ રહી છે અને ચમચીની સાઇઝ દેખાઈ રહી છે, બંને સાઇઝ તમને બતાવું છું. આ સાઇઝથી હવે કેટલું લેવાનું છે? તો જેવું બાળક 6 મહિના પૂરા કરે એટલે આપણે ઉપરી આહાર ચાલુ કરીશું. કેટલો કરીશું? જેવું 6 મહિના પૂરા કરે એટલે 7મા મહિનાની શરૂઆત થઈ. તો આ જે ચમચી દેખાય છે આ ચમચી જેટલું ખોરાક ચાલુ કરવાનું છે. હવે અહીંયા યાદ રાખો, હજુ પણ એવી માન્યતાઓ છે કે દાળનું પાણી, ભાતનું ઓસામણ, જુઓ આ બધી વસ્તુઓ ના આપી શકાય. દાળનું પાણી, ભાતના ઓસામણ એકદમ પ્રવાહી વસ્તુઓ છે, એ બાળકને ખવડાવવાથી એનું ખાલી જસ્ટ પેટ ભરાઈ જાય છે. એમાંથી કોઈ જ પોષણ તત્વ કે પોષક મૂલ્ય એનું છે નહીં અને કશું મળતું છે નહીં. એટલા માટે બાળકને હંમેશા એવો ખોરાક આપવો કે જે ઘટ હોય, અર્ધ પ્રવાહી હોય. એટલે કે હું ચમચીમાં લઉં અને આમ જેમ પાણી દદડી પડે છે ને એમ દદડી ના પડવું જોઈએ. એટલો ઘટ્ટ ખોરાક હોવો જોઈએ કે હું એને ચમચીમાંથી લઉં અને નીચે પાડું તો એને નીચે પડતા વાર લાગે એવો ખોરાક હોવો જોઈએ, અર્ધઘટ્ટ ખોરાક હોવો જોઈએ. તો 7મા મહિનાની શરૂઆત, એટલે કે 6 મહિના પૂરા થઈ ગયા છે, 7મા મહિનાની શરૂઆત છે. આપણે એને અન્નપ્રાશનના દિવસે હવે કેવી રીતે આપણે એને ઉપરનો ખોરાક આપીશું એની માહિતી આપવાનું થાય. તો જે 6 મહિનાની જેને પૂરા થઈ ગયા છે તો 7મા મહિને આપવાની થાય તો એની ક્વોન્ટિટી યાદ રાખો કે આટલી ચમચી, મોટી ચમચી અર્ધઘટ્ટ ખોરાક, જેમ આપણે ખીચડી લઈએ, દાળ ભાત પણ લઈ લેવાય, એ અર્ધઘટ છે, જેને આપણે ક્રશ કરી નાખ્યો છે ચાની ગરણીની અંદર, એની અંદર એક ચમચી ઘી કે તેલ નાખવાનું છે. હા, યાદ રાખો, નાના બાળકને કોઈ પણ વસ્તુ ખાવાની આપો એમાં એક ચમચી ઘી કે તેલ આપીને જ આપવું. ઘી કે તેલ શું કરે છે? ઘી કે તેલની અંદર 1 ગ્રામમાં 9 કિલો કેલરી હોય છે. એટલે એ ખોરાકનો જથ્થો વધારતું નથી પણ એનું કેલરી મૂલ્ય અનેક ગણું કરી નાખે છે. એટલે હંમેશા બાળકને જે પણ ખાવાનું આપો એની અંદર 1 ચમચી ઘી કે તેલ નાખીને આપો. તો 6 મહિના જેના પૂરા થઈ ગયા છે અને શરૂઆત કરવાની થાય તો શરૂઆતમાં આટલી 2 ચમચી બાળકને સવારે અને સાંજે આપીશું. સવારે અને સાંજે પૂરા શરૂઆત, જેના 6 મહિના પૂરા થઈ ગયા છે એને શરૂ કરીશું. ધીમે ધીમે આ જે 2 ચમચી હતી એને ધીમે 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 બાળક જે રીતે લેતું થાય તેની ક્વોન્ટિટી આપણે વધારી દઈશું અને 2 અઠવાડિયા સુધીમાં આ 1/2 વાટકી સુધી આપણે પહોંચી જઈશું. તો 6થી 8 મહિનાની અંદર જે આ વાટકી દેખાય છે એવી 1/2 વાટકી દિવસમાં 3 વખત આપવાની છે અને નાસ્તો 2 વાર. ફરી યાદ રાખો, શરૂઆત કેવી રીતે કરીશું? 2 ચમચીથી શરૂઆત કરવાની છે. 2 ચમચી સવારે, 2 ચમચી સાંજે, 2 ચમચી સવારે, 2 ચમચી સાંજે, અને 2 જ અઠવાડિયાની અંદર આ 1/2 વાટકી સુધી પહોંચી જવાનું છે. અને પછી આ 1/2 વાટકી દિવસમાં 3 વાર અને નાસ્તો 2 વાર. એટલે 6થી 8 મહિનાનું બાળક હોય તેને કેટલો ખોરાક જવો જોઈએ? તો આ 1/2 વાટકી દિવસમાં 3 વાર, નાસ્તો 2 વાર. નાસ્તા તરીકે શું આપી શકીએ? નાસ્તાની અંદર આપણે છૂંદેલા કેળા છે, ચીકુ છે, પછી કેરી છે, જે પાકેલા ફળો છે, પપૈયું છે, બધા ફળ, પાકેલા ફળોને હાથથી મસળી અને બાળકને નાસ્તા તરીકે આપી શકીએ. તો ટોટલ 5 વખત થયું, 3 વખત આ જમવાનું થયું અને 2 વખત નાસ્તો થયો. એમાંય જે 2 વખત છે ને, જ્યારે પરિવારના સભ્યો સાથે જમવા બેસે 2 વખતમાં, ત્યારે બાળકને આપવું. અને ખાસ જ્યારે આપવામાં આવે ને તો ધ્યાન એ રાખવાનું કે માતાએ બાળકને પોતાના ખોળામાં આ રીતે બેસાડવાનું થશે કે બાળકને આપણે ખોળામાં આ રીતે અહીંયા બેસશે. હવે માં જે પણ કંઈ ખાય છે પહેલાં તો આ રીતે ખાશે, તો બાળક આ રીતે પહેલાં અંદર જોવે છે, પછી મમ્મી સામું જોવે છે. પહેલાં અંદર જોવે છે અને મમ્મી સામું જોવે છે, જમવાને સામું જોવે છે અને આ રીતે ખાય છે. તો આ રીતે જોવે છે અને માં સામું જોશે, એટલે એને પણ એક સેન્સિટાઇઝેશન આવે છે કે માં કંઈક ખાઈ રહી છે. એટલે એને પછી ધીમે ધીમે એની ક્વોન્ટિટીમાંથી પછી આ રીતે જોડે બેસી અને આપણે એને ખવડાવીશું. એટલે પહેલાં તો માતાને જોવે છે કે માતા શું કરે છે, ઓબ્ઝર્વ કરે છે, અને પછી આપણે એને ખવડાવતા શીખવાડવાનું છે. તો જે 6 મહિનાનું બાળક છે એને 1/2 વાટકી દિવસમાં 3 વાર, નાસ્તો 2 વાર, અને આ રીતે આપણે જોડે રહી, આંખોમાં આંખો પરોવી, વાતચીત કરતાં કરતાં એને આપવાનું છે. અને હા, જોડે નાના ભાઈઓ કે એવી રીતે બેઠા હોય તો એક આનંદદાયક વાતાવરણ બનાવવું પડે બાળકને જમવા માટે, એને પ્રોત્સાહન આપવું પડે.
જ્યારે પણ એક કોળિયો ખાઈ લે તો સરસ, બહુ સરસ, બહુ જ સરસ આવું વચ્ચે વાક્યો બોલવા બહુ જ જરૂરી છે. અથવા તો નાના ભાઈ બહેનને આપણે એને તાળી વગાડવાનું કહીએ, તાળી પાડવાનું કહીએ, તો એને કોળિયો ખાતી વખતે તાળી પાડશે, ગમશે, હસશે, વાતાવરણ પણ બહુ જ સરસ થશે અને આપણે ગીતો ગાતા ગાતા ખવડાવી શકીએ. એટલે આ જે વાતાવરણ જે જમવાનું બનાવવાનું છે એ ખૂબ જ આનંદદાયક બનાવીને આપવાનું છે. તો 6 થી 8 મહિનાની અંદર અડધી વાટકી દિવસમાં 3 વાર અને નાસ્તો 2 વાર. એ જ રીતે 9 થી 11 મહિનાની અંદર આ જ અડધી વાટકી દિવસમાં 4 વાર, નાસ્તો 2 વાર થશે 9 થી 11 મહિનામાં. અને હવે 12 થી 23 મહિનાની અંદર જો ઉપરી આહાર આપવાનો થશે તો આ જ આખી વાટકી થશે, આખી વાટકી દિવસમાં 4 વાર અને નાસ્તો 2 વાર. તો ફરી એક વખત કહી દઉં, 6 થી 8 મહિનાની અંદર અડધી વાટકી દિવસમાં 3 વાર, નાસ્તો 2 વાર. 9 થી 11 મહિનાની અંદર જો હું તમને કહી દઉં તો આ જ અડધી વાટકી દિવસમાં 4 વાર, નાસ્તો 2 વાર. અને 12 થી 23 મહિનાની અંદર આ જ આખી વાટકી દિવસમાં 4 વાર અને નાસ્તો 2 વાર. નાસ્તા તરીકે ફરી કહીશું કે નાસ્તામાં શું અપાય, તો છૂંદેલા ફળો છે, જેમ કે છે કેળા છે, ચીકુ છે, પપૈયું છે, કેરી છે, આ બધા છૂંદેલા ફળો આપણે આપી શકીએ. હા, હવે એક વાત મહત્ત્વની કે 6 થી 8 મહિનાની અંદર તો તમે ક્રશ કરીને આપ્યું, 8 મહિના સુધી આ રીતે ક્રશ કરીને આપવું યોગ્ય છે, પણ 9 થી 11 મહિનાની અંદર પછી હાથથી છૂંદીને આપવું અને 12 થી 23 મહિનાની અંદર થોડુંક જ કરીને આપવું. એને થોડા થોડા નાના નાના દાંત આવ્યા હશે, તો જેમ એને દાંત આવવાની શરૂઆત થાય તો થોડું ચાવીને ખાય એ રીતે, એને ચાવવાનું થાય એ રીતે 12 થી 23 મહિનાની અંદર બહુ વધારે ક્રશ ના કરવું, પણ હાથથી થોડું મસળવું કે જેથી એ થોડું ચાવી શકે. એટલે ખોરાકને પહેલાં 6 થી 8 મહિનામાં ક્રશ કરીને આપ્યો, 9 થી 11 મહિનામાં થોડોક વધારે ક્રશ કરો, થોડો ઓછો ક્રશ કરીશું, અને 12 થી 23 મહિનાની અંદર આપણે હાથથી મસળીને આપીશું જેથી એને થોડી ચાવવાની મહેનત કરવી પડે. હવે અહીંયા યાદ રાખજો, 6 મહિના પૂરા થાય પછી જ્યારે ઉપરી આહાર ચાલુ કરીએ છીએ ત્યારે બાળકને જે જમવાની વસ્તુ છે એના માટે નવી છે. એટલે જેમ સાયકલ શીખતા વાર લાગે એ રીતે બાળકને જમતાનું શીખવાનું પણ એને વાર લાગે છે. આ જીભને અહીંયા હલાવવાની, આ રીતે એને લેવાનું, પછી અંદર ગળવાનું, એ આખી પ્રક્રિયા એના માટે નવી છે. એટલે શરૂઆતની અંદર બાળક બહાર કાઢશે, ચારે બાજુથી બધું બહાર કાઢશે, ત્યારે એવું ના સમજવું કે બાળક ભૂખ્યું નથી અને બહાર કાઢી નાખે છે. એની શીખવાની શરૂઆત થઈ રહી છે, એ શીખી રહ્યું છે, માટે બહાર પણ કાઢે, પણ એની નિયત કરેલી ક્વોન્ટિટી જવી જ જોઈએ. એટલે કે 6 થી 8 મહિનામાં અડધી વાટકી તો જવી જ જોઈએ. એટલે શરૂઆતમાં બાળક બહાર કાઢશે તો એવું સમજવાનું કે શીખી રહ્યું છે, અને કોઈ પણ વસ્તુ શીખતા વાર લાગે એના માટે પણ વાર લાગે એવી છે. એટલે ખાસ આ વસ્તુનું ધ્યાન રાખવાની બાબત છે. અને આની સાથે સાથે સ્તનપાન ઉપર તો ભાર મૂકવાનો જ છે, સ્તનપાન ઉપર ભાર મૂકવાનો જ છે. એટલે કે બાળકને આપણે ઉપરી આહારની શરૂઆત નહોતો કહીએ, પણ સ્તનપાન પણ દિવસની અંદર 8 થી 10 વખત તો થવું જ જોઈએ. મોટે ભાગે આવા વખતે સ્તનપાન રાત્રે કરાવવાનું કહેવાનું. દિવસે આપણે જો એને ઉપરી આહાર આપતા હોઈએ તો રાત્રે વધારે સ્તનપાન કરાવવાનું કહેવાનું, જેથી જે રાત્રે પણ એને કેલરી મળી રહે. અને એ સ્તનપાન પણ 24 કલાકની અંદર 8 થી 10 વખત થાય એ ખૂબ જરૂરી છે. હવે બાળકને અમુક વખતે એમ કહીએ છે ને કે બજારમાં મળતા તૈયાર ખોરાક આપીએ તો કેવું, ના, હું ના પાડીશ. એઝ અ નેશનલ ટ્રેનર IYCF હું તમને કહીશ કે બજારમાં મળતા જે તૈયાર ખોરાક હોય છે, જે પાવડર મળે છે, એ પાવડર 2 કે 3 વર્ષ પહેલાં બનાવેલી ખીચડી જ સમજી લો. હવે 2 કે 3 વર્ષ પહેલાં ખીચડી બનાવી છે, હવે એને આપણે સાચવવાની છે. સાચવવા માટે એ લોકો અંદર પ્રિઝર્વેટિવ નાખે છે, એટલે કે અંદર કેમિકલ નાખેલા હોય છે, અને એવું બાળક અંદર છે ને સ્ટાર્ચનું પ્રમાણ વધારે છે. એવાની ખાવાથી એને કાર્બોહાઈડ્રેટ કદાચ વધારે મળે, સ્ટાર્ચ વધારે મળે, એનાથી કદાચ શરીર થોડું ફૂલે, પણ એમાંથી પ્રોટીન, વિટામિન, મિનરલ્સ આ બધી વસ્તુ એને નથી મળતી. અને એટલા માટે આપણો ઘરનો બનાવેલો ખોરાક ઉત્તમ કહેવાય. હા, હવે બજારમાં મળતા તૈયાર ખોરાકની જેમ ઘરે પણ એવો કોઈ ખોરાક બનાવી શકાય જે આપી શકાય? હા, આપી શકાય. આપણે ત્યાં બાલશક્તિ પાવડર છે. આ બાલશક્તિ પાવડર ખૂબ જ પોષણયુક્ત પાવડર છે. એ બાલશક્તિ પાવડરને તમે દૂધમાં નાખીને એની રાબ બનાવીને અરે MM પણ આપી શકીએ. એના સિવાય બીજું શું છે? તો બાલશક્તિ પાવડર તો હું લેવાનું કહીશ જ દરેકને. જ્યારે અન્નપ્રાશન દિવસે જ્યારે માહિતી આપો બાલશક્તિ પાવડર વિશે માહિતી આપજો. નિયત કરેલો જથ્થો બાલશક્તિ પાવડરનો દરેક બાળકને જવો જોઈએ. એ કમ્પ્લિમેન્ટરી એટલે કે ઉપરીહાર માટે ખૂબ જ સરસ છે. હવે એ પણ એના સિવાય બીજું શું આપી શકાય? તો એક રેસીપી કહું છું જેમાં આપણે 1 વાટકી ઘઉં લઈ લઈએ, 1 વાટકી આપણે ચણા લઈ લઈએ અને 1 વાટકી આપણે શીંગદાણા લઈ લઈએ. ત્રણેયને અલગ અલગ શેકી નાખવાના છે. શેકી નાખ્યા પછી એને આપણે ખાંડી નાખવાના, કકરો લોટ બનાવી દેવાનો. શીંગદાણાને શેકી નાખ્યા પછી એને બધા ફોતરા નીકાળી દેવાના છે અને પછી એને પણ ખાંડી દેવાનું છે. હવે એને મિક્સ કરી દેવાનું છે. આ સરસ રીતે જે તૈયાર થઈ ગયેલો લોટ છે એમાં જ્યારે બાળક માગે ત્યારે એને સરસ એમાં ગરમ દૂધ નાખી હલાવી અને બાળકને તૈયાર આપી શકાય. આવો કેટલી વખત બનાવો? તો અઠવાડિયામાં 2 વખત બનાવો. 3 કે 4 દિવસ ચાલે એટલો બનાવો, કારણ કે આપણે તાજો ખોરાક આપવાનો છે. તો અઠવાડિયામાં 2 દિવસ આવું બનાવવાનું. 1 વાટકી ઘઉં લેવાના, 1 વાટકી ચણા લેવાના, 1 વાટકી શીંગદાણા લેવાના.
ત્રણેયને શેકી નાખવાના અલગ અલગ અને પછી ખાંડી નાખવાના. શિંગદાણામાંથી શેકીને એને પહેલાં ફોતરા કાઢી દેવાના અને પછી ખાંડવાના. ત્રણેય વસ્તુ આપણે મિક્સ કરી એક ડબ્બામાં ભરી લેવાની અને ભર્યા પછી એક સરસ એવી આપણી રેસીપી તૈયાર થઈ ગઈ છે કે જેની અંદર આપણે એક ચમચી ઘી પણ નાખવાનું અને પછી અંદર ગરમ દૂધ નાખી અને હલાવી અને બાળકને તૈયાર આપી શકાય. એમાંથી શીરો પણ બનાવી શકાય, એમાંથી રાબ પણ બનાવી શકાય અને હા, બાળશક્તિ પાવડર પણ આ જ રીતે આપી શકાય છે. તો ઘણી બધી વસ્તુઓ મેં તમને આજે કહી. આ જ વસ્તુઓની માહિતી આપણે આજે જે પણ અન્નપ્રાશનના દિવસે દાદા કે દાદી આવે, માતા આવે, એને ખૂબ સરસ રીતે આપણે આ માહિતી આપીશું. હવે હું ડૉક્ટર વત્સલને કહીશ કે હવે આગળ આ કાર્યક્રમ વિશે આપણને થોડું કંઈ જણાવે. થેન્ક યુ સર. દર્શક મિત્રો, ડૉક્ટર નિલેશ ઠાકર સાહેબ દ્વારા આજે અન્નપ્રાશન દિવસ ઉપર ખૂબ જ સરસ માહિતી આપવામાં આવી. સાહેબ નેશનલ લેવલના IYCFના ટ્રેનર છે ઇન્ફન્ટ યંગ ચાઇલ્ડ ફીડિંગ માટે. એટલે સાહેબ દ્વારા જે માહિતી આપવામાં આવી છે, આપણા આંગણવાડી કાર્યકર તમામ એમનું અમલીકરણ કરે અને આપણા જે લાભાર્થીઓ છે એમને બાળકને 6 મહિના પૂર્ણ થાય પછી 7મા મહિનેથી કઈ રીતે પૌષ્ટિક ખોરાક શરૂ કરવો એ બાબતે મહત્ત્વપૂર્ણ પ્રોત્સાહન અને એમને સરળ સમજ આપે. મારે આજે એક સાહેબ નાનો એવો ટોપિક છે, નેશનલ ફેમિલી હેલ્થ સર્વે જે 2020માં હાલમાં જ ડેટા લોન્ચ કરવામાં આવ્યો છે એમની એક હું સ્લાઇડ તમારી સામે રજૂઆત કરીશ. દર્શક મિત્રો, તમારી સામે જે સ્લાઇડ દેખાય છે એમાં એક બાજુ ઇન્ડિકેટર આપવામાં આવેલ છે, બીજી કોલમમાં NFHS 4 2015-16 અને NFHS 5 2019-20 આંકડાઓ આપવામાં આવેલ છે, જેની અંદર તમે જોઈ શકો અર્લી ઇનિશિએશન ઓફ બ્રેસ્ટ ફીડિંગ, મતલબ બાળકનો જન્મ થાય ત્યારબાદ 1 કલાકની અંદર જે માતાનું સ્તનપાન આપવામાં આવે એ સ્તનપાન 2015 49.9 એટલે ઓલમોસ્ટ 50% હતું, જે 2020 37% થઈ ગયું છે. એમાં 12.1% ઘટાડો જોવા મળ્યો છે. એવી જ રીતે તમે આગળ જુઓ તો એક્સક્લુઝિવ બ્રેસ્ટ ફીડિંગનો ડેટા આપવામાં આવે છે, જે 55.8% હતું, એમાં આપણને સારું એવું ઇમ્પ્રુવમેન્ટ 65% દેખાડવામાં આવ્યું છે. દર્શક મિત્રો, એક્સક્લુઝિવ બ્રેસ્ટ ફીડિંગ જે હોય છે ને, એ બાળકનો જન્મ થાય ત્યારથી 6 મહિના સુધી જે બાળકને સ્તનપાન કરવામાં આવે ને એમનું આ માહિતી દેખાડવામાં આવે છે. જ્યારે બાળક 6 મહિનાનું થઈ જાય છે, 6 મહિના પછી બાળકને જે અર્ધઘટ ખોરાક આપવામાં આવે, જેમને સેમી સોલિડ ફૂડ કહેવામાં આવે છે, સ્તનપાનની સાથે દેવામાં આવે છે, તે 2015 સાહેબ 49% હતું, જે હાલમાં અત્યારે 42% થઈ ગયું છે, 7.4% ઘટાડો જોવા મળ્યો છે. અને એવી જ રીતે 6 મહિનાથી 23 મહિનાના જે બાળકો છે તેમને એડિક્યુએટ, મતલબ જે અર્ધઘટ ખોરાક છે આપવામાં આવે એ ઓલમોસ્ટ પૂરતો છે નહીં સાહેબ, મતલબ 5.2% હતું, જે 5.9% વધારો થયો છે સાહેબ. તો આમના વિશે તમે આજે સમજ આપો કે આટલા બધા ઓછા જે નંબર છે એમને આપણે કઈ રીતે આગળ લાવી શકીએ. જો અન્નપ્રાશન દિવસ એ આપણને બહુ જ સારી ઓપોર્ચ્યુનિટી આપશે કે આપણે સમાજની અંદર આ વિશે જાગૃતતા લાવી શકીએ. એક તો ચાલુ કરીએ કે 6 મહિના પૂરા થાય ત્યાં પછી આપણે ઉપરીહાર કરવાનો છે, પણ એને ધાવણની સાથે સાથે જ રાખવાનો છે. એટલે ધાવણ 2 વર્ષ કે તેથી વધુ સમય સુધી ચાલુ રાખવાનું છે. 6 મહિના સુધી આપણે ખાલી એક્સક્લુઝિવ બ્રેસ્ટ ફીડિંગ, ફક્ત ધાવણની વાતચીત કરીએ છીએ અને આ કમ્પ્લિમેન્ટરી ફીડિંગની વાત. તો આ એક બહુ જ સારી ઓપોર્ચ્યુનિટી મળશે આપણને અન્નપ્રાશન દિવસે કે જે આપણે આના વિશે જાગૃતતા લાવી શકીએ. અને તમે હમણાં જ ડેટામાં જોયું કે જે 42% અંદર જ 6-8 મહિનાની અંદર સેમી સોલિડ ફૂડ ચાલુ થાય છે. અને તમે નીચે જે જોયું કે જે પૂરતો ખોરાક જે 6 મહિનાથી લઈને 23 મહિનાની અંદર જે મળે છે ને, ખાલી 5.9% મળે છે. સાચી વાત છે, કારણ કે હું જ્યારે પણ અમારા ક્લિનિકમાં આવે અને હું પૂછું ને કે 12-23 મહિનાનું બાળક છે, આ વાટકી બતાવીને કહું કે તમે આને કેટલું ખવડાવો છો, તો જ્યારે એની હકીકતમાં ક્વોન્ટિટી આ છે કે આખી વાટકી દિવસમાં 4 વાર, નાસ્તો 2 વાર, પણ જ્યારે માતા તો આપણને ખાલી એવું જ કહે છે કે સાહેબ આટલું અડધું ખવડાવીએ છીએ. એટલે સાચી વાત છે, એમને છે ને પૂરતો ખોરાક જતો નથી. તો અન્નપ્રાશનના દિવસે હું તમને જે રીતે આજે માહિતી આપી છે એ માહિતી આપણે તમે સમાજમાં આપશો, માતાઓને આપણે આપીશું અને આપણે પૂરી જાગૃતતા એમાં કેળવીશું, દાદા દાદીને પણ, જ્યારે ડિસિઝન મેકર પરિવારના અન્ય સભ્યને પણ આપીએ અને સારી એવી જાગૃતિ કેળવીએ, જેથી આ જો પ્રેક્ટિસ સ્ટ્રેન્થન થશે, એટલે કે જો મજબૂત થશે ને, તો આપણે સમાજમાંથી કુપોષણને દૂર કરી શકીશું. ખૂબ ખૂબ આભાર સાહેબ. દર્શક મિત્રો, એક મહત્ત્વની જાણકારી તમને મારે આપવાની રહી ગઈ છે. આપણે દરેક મહિનાના બીજા મંગળવારે બાળ તુલા દિવસ આંગણવાડીમાં ઉજવવામાં આવે છે. હવે આપણે મહિલા અને બાળ વિકાસ વિભાગ અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના સંયુક્ત પત્રથી એક
खूब ज सरस आयोजन करवामां आव्युं छे, जेनी अंदर आंगणवाड़ी में जे बीजो मंगलवार एटले के बाळ तुला दिवस जे उजवामां आवे छे, ए दिवसे आशा वर्कर बेन, ANM जे FSW फिमेल हेल्थ वर्कर बेन जे होय छे, नर्स बेन होय छे, ए अने आपणा आंगणवाड़ी कार्यकर त्रणेय मळीने साथे कामगीरी करशे। आ कामगीरीमां जे आपणा 0-5 वर्षना बाळको छे तेमनुं वजन अने ऊंचाई ग्रोथ मॉनिटरिंग माटे ए लोको सहायक रूप थशे, जेमां जे बाळकोनुं ओछू वजन रहेशे के जे मेडिकल कॉम्प्लिकेशनवाळा हशे तेमनुं मॉनिटरिंग साहेब RBSK राष्ट्रीय बाल स्वास्थ्य कार्यक्रम ना जे मेडिकल ऑफिसर हशे एमना द्वारा मॉनिटर करवामां आवशे। तो मारी एक ज तमने नम्र विनंती छे के जे कुपोषित बाळको छे, अति ओछा वजनवाळा बाळको छे, એમને RBSKની ટીમ દ્વારા મોનિટર કરાવો અને આ બાળકોને NRC અથવા તો CMTC સેન્ટર ઉપર રેફર કરો। આના માટે તમારે ખાલી એક પ્લેટફોર્મ પ્રોવાઈડ કરવાનું છે। હેલ્થ ટીમ જે આવશે એમને તમે આગળ સુનિશ્ચિત કરો કે જે બાળક કુપોષિત છે અથવા તો ઓછા વજનવાળું છે, મેડિકલ કોમ્પ્લિકેશનવાળું છે, જેમને સારવારની જરૂર છે, એમને આપણે જિલ્લા સેન્ટરે કે પછી બ્લોક સેન્ટરે CMTCમાં મોકલી શકીએ। તો દર્શક મિત્રો, આજના કાર્યક્રમ નિહાળવા માટે આપ સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું। ફરી મળીશું, ધન્યવાદ।